ભાઈ કઈ રાંધ્યું કે નહીં તે હવે? હવે રાંધે હું? હવે હડફામાં હડિયું કરે ને પટારામાં પાણા છે, હું ખાવું ને હું રાંધવું આમાં? આ બાપાય તે છે ને ક્યાં વયા ગયા ને તારે ઈ કઈ નથી ખબર પડતી એમ. આ ઓલો કાક ચોટલી ચોટલી લાવ્યા ને તે દૂર આપડી તો કઠણાય બેહી ગઈ છે. હા વો ઈ ગમી ને ખાવાનું કરી લેતા છે, આપણું બેનું કઈ નથી વિચારતા. જો આવ્યો જો આવ્યો. ક્યાં ગયા તા બાપા? ક્યાં ગયો તો હું સમન છોડીને આટો મરવા ગયો તો. એને ઠેલીમાં પૂરી રાખો ને આટો મરાવીને એવું કામ છે? અરે પણ ઈ આયા છે ને ઘરમાં ઘરમાં એ મુંજાય. અરે બાપા મુંજાય તો અત્યારે એમી ગયા છે બે. એટલે તમે શું કરવા મુંજાવ છો? લે અમારું બે ભાઈનું ખાવાનું. હા તમે તો પરબારું ખાઈને આવતા લાગો હમણે. મારે તો શું કામ? મારે તો જ્યાં દુકાને જાઓ ના મને એમ થાય કે આ વસ્તુ ખાવી છે એટલે સમન છોડીને નવું કે કામ મળું એટલે તરત આવી જાય હું. તમારે આવી જાય પણ અમે અહીંયા ભૂખ્યા બેઠા છીએ. તમારે ખાવું છે ને? તો ખાવું તો હોય ને. આ જા લઈ જા. એ બાપા દુકાને કોઈ બાકી જ નથી દેતા, હું લઈ જાય. દુકાને ક્યાં જવાનું છે? તો ક્યાંથી લઈ આવે એમને? હવે આપણે છે ને તમે ખાવાનું નથી ભૂલી ગયા, વાલકોની ખાવાનું ભૂલી ગયા છે હવે. હવે એમ જ ને હવે છે ને તમે જા રાજા, તું જા. તું છે ને વાલકાને કહેજે એમ કે અમારા બે ભાણા લાવો. અમારા બેનું? હા હું તો ખાઈ ને થાય, મારે તો ખાવાની ઓલું જ ન હોય. ભાઈ કઈ સારું ખાતા હોય ને તો વધારે લઈ લેજે, મારા બાપાનું ભાણું એમ કરીને આપણે મોડે ખાઈ જાવ. પણ આપશે ને? અરે આપે તી ઈ હું ન આપે, એનો બાપે આપશે. કહેવાનું એમ કે જો આપણ છે નકર મારા બાપાને મોકલો. હા એમ જ કહેવાનું. હવે તમારે તો બીતા થશે લગભગ. હા હા તો જાઉં છું લ્યો. હા જા. બોલો ભૂખ જ લઈ ગઈ હા લાય તાર હું કરું શરૂ હવે બીજું તો હું મસ્ત સમોસા છે. તમને કઈ ન ખબર પડે વાલજી કાકા, મારા બાપા એ કીધું છે બે ભાણા મોકલવાના છે અમારા ઘરે, સમજાય ગયું? બે ભાણા? હા મારા કઈ નઈ જોવાની, મારા બાપા સમજે અને તમે સમજો બરોબર. લગ્ન કરી લે ને એ બધી તારા બાપા ને વાત કરજે, તું નહીં આવો તો ખબર છે ને. હા હા જવું પડશે, નહી આવો તો ફૂખડીઓ અહીં આવશે ને તો બધું ધનનું ફન થઈ જાય. હા ઈ ભલે આવે, આપણે કઈ દેવા નથી. ના ના આખી રાત મુંગલી આવે, મને જવા દે બધું લઈને. તું તારે ખાવું એકાદ લઈ લે, બાકી હું જાવ છું લઈને. દીયો ના ના આવે એ તો કીધા રાખે હવે એ વાત આપણે ખાવ. એલા એમ નથી કરવું, તને નથી હજી ખબર નથી સમન છોટલી ની પૂરી. એ અડી જાય ને તો ખબર પડે કે હું થાય એનો ધંધા. તો હું પડો હા તે લઈ જવું પડે ને, હું એને દે તો એને ડાબી લે આમાં મીક દે. હા એ હું રાખું હાલ. કઈ મળવાનું નથી એમ, વાલ કઈ ના પડી. ના ના વાલજી કાકા તો આપણને કેતા હતા ગજુ નથી માનતો. ગજુ નથી માનતો તો તમારા ઘરે બનાવીને ખાવ નહીં કે? ને પણ એને કહેવાય ને વાલકાને કહેવાય કે નહીં એમ કે હું જો આપવું હોય તો આપો ને કે હું મારા બાપાને અહીંયા મોકલું એમ તો કહેવાય કે નહીં? ઈ ક્યાં ના પડે ગજુ ના પડે છે ને બાપા, જમવાનું તો બહુ સારું હતું. હા ઓલી ડોસી નહોતી ને ઘેરે, મારા બેટા તૈયાર લાવી લાવીને ખાય દાબેલી સમોસા ને સારું સારું. બોલ ગોકુળ હવે બાપા મઢામાં પાણી લાવીમાં હવે છે ને ઈ ખાય છે ને ઈ આપણે અહીંયા ખાવાનું છે ઉભારે. ભલા ગજુડો ના પડે આમ જો
અમે પૂછારી પણ તમને ખવડાવવાનું પહેલા. હવે હા બસ એ તને તો ખબર છે ને. હા એમ એ હારું તો બધું લેતા આવ્યો છો. નિરાત તમ તાર ધરાન ખાઈ લે બે જણા બરાબર. હવે બાપા મસ્તી ના સમજા હું ગરમાં ગરમ. અરે ગમે તારે કાઈ જોવા તો મગાવી લેજે તમ તાર. બસ ના નો પડે અને ગજુલી તું સમજાવી દેજે. હા એને ભાઈ હું સમજાવી દે પણ જો ગમે તારે તું સમન છોટલી ઉપર હાથ ન ફેરો તો બીજું કાઈ નહીં. બસ અમારે અહીંયા ખાવાનું આવી જાય એટલે અમારે ક્યાં હાથ ફેરવવાની જરૂર છે. હા બસ તો ભાઈ બીજું ક્યાં કાંઈ છે તમ તારે. તું ગમે તારે બોલ ને તારે હું મગાવી દઈશ. અને હવારે સાંભળ ભલે સા પાણી છે ને હવારમાં વહેલા જરાક મોકલાવજે. રાખે છે તો મારે તારું ધ્યાન રાખવું પડે કે નહીં. હા એટલે જ ને આમ બરાબર નિરાતે તમ તારે ધીમી નથી. હાલો હું જાઉં. હા આ થાળી છે ને હવારે હું લઈ જાય છે તો સાદ એવા આવી ને. હા બસ હા લે મોટો ખાવા. વાહ બાપા વાહ સીધા દોર કરી દીધા તમે તો. જવાની એટલું જોર છે ને. હવે જો હવે સમન સોટલી ને કહું ને હવે કે ને જવાન તમે રહો હવે એને ડોહો બનાવી દઉં. ડોહો બનાવી દે ને હજી આખા ગામ માં છે ને વીણી વીણી ને બદલો લેવો છે. એક કે બાકી ન રાખવા દો. લે દગડું શેઠ આવે છે. હા મને સપનામાં હોવા નતો દેતો. હા દગડું બોલ બોલ ભૂકર ક્યાં જશો? આમ જાઉં છું ગામમાં આટો મારવા. બોલ લે ગામમાં જશો? હા લે. અને તું મને શું કીધો? પૈસા પૈસા જોયે છે? કાય પૈસા કાય નહીં જોતી. આગળ બોલ્યો હું તમને ભૂખર. કેમ એ ભૂખર નહીં કહેવાનું. ભૂખર ભાઈ કહેજે. નકર છે ને ભાઈ મળી તને ભાઈ બનાવતા વાર નહીં લાગે મારે. એ લાખો એ સમન સોટલી બહાર નીકળ બહાર નીકળ. અને આમ જો હવે તું છે ને આ દગડું ને સપાટા શરૂ કરી દે. ઓ બાપા ઓ ઓ ઓ બા લે મામા મામા ઓ ઓ બા જોયું ને દગડું જોયું ને ગરાડા કાઢતો. હજી તો મારે ગામમાં વીણી વીણી ને બદલો લેવો છે. એ ગજુ ક્યાં ગયો? લે હરખી વાત કરો ક્યાં ગયો તો? એટલે હાલવા નીકળ્યો જમીન. એમ નહી તો ઓલો રાજા ના પાડી દી ખાવાની કા? હો ની તો તમે આવ્યો હોત ને તોય હું ના જ પાડે. અને હવે ચમત્કાર બતાવવો પડશે હો કાક. હું ચમત્કાર? તાર બાપા ને પૂછી જોજે. આ ઈ કપડા પહેરાવતો હોય એને પહેરાવજો મને નહીં. તારા બાપા કેવું તારું વ્યવહાર ગોતે ને એ હું તારા બાપા ગમે એટલા પગ ના તળિયા ઘસે ને તો તારું વ્યવહાર નહી થાય. ત્યાં રાજા ને ગોકુળ ને વાંઢા કીધા હતા કા? ભૂકણ કાકા હા હું થઈ ગયું. બસ હવે તને બુઢો બનાવી દીધો. બુઢો રાજ્ય ને એમ કીધું કા તમે લગ્ન કરી નાખો અને હું હારું હારું ખાવા મળે. અરે ભૂકડ કાકા ભૂલ થઈ ગઈ જવા દો ને હરખું કઈ નાખો ના બધું. એ કાઈ ને હવે તું તારા બાપા ને કે જા તારું વ્યવહાર કેવો ગોતી. હવે મારા બાપા ને કાઈ ન કેવો. ભૂકડ કાકા પગે લાગો. ના 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 પગે આવે છે ને તારા બાપા ને લાગજે એટલે તારું વ્યવહાર હટ થઈ જાય. એ ભૂકડ કાકા હો એલા એ ખોટી હવા કરાઈ ગઈ ભારે થઈ ગઈ. ઘરે જવા દે બાપા. એ બાપા એ આવો આવો મહેમાન આવો. દાદા આવો. હે દાદા આ કઈ ઓળખાણ ન પડી હો પણ તમારી
બોલો, મારા બાપા એને ખોળકતા તારે ભૂલા પડી જવા તમે. હું છું? હું કોણ? હું મને ઓળખતા ક્યાંથી ઓળખું? પકા ઓળખાણ આપો તો ઓળખું ને ભાઈ. આમાં તમે આવ્યા હતા રાજા અંધારામાં, કઈ ખબર નથી પડતી. તમારી વાત સાચી. અરે ઓળખ્યો, મને ઓળખ્યો. અવાજ ચાડી તો લાગે છે. અરે હું ગજુ. તને આવો કોઈ કઈ નાખ્યો ગઢો? અરે મને જો તો ખરી ભૂખર કાકા મળ્યા હતા. મારે હળી કરતા કરાઈ ગઈ. તને મેં ના પડી છે પેલા ખાચી વખતે લેવા આવે ને તને ના પડી છે. કોઈ તે હળી કરી બેસી ગયો. હવે લે ફાટો મર તું. હવે હું કરવાનું ઈ કયો? હવે હું કરે? હું સરપંચ ને કરું ફોન. કાક તો રસ્તો કરવો પડશે ને. સરપંચ થોડો કઈ રસ્તો કરશે. ઈ ભૂખડ કાકા પાસે કા કેવું ઈ સમન છોટલું, સમન છોટલું એવું કા કરતા હતા. એને કયો મને હરખો કરે? હું તને એટલે તો ના પડતો હતો કે આ છે ને ક્યાંય એની હમો ન મળે તો હારું. હું હિસાબ કરું ક્યાં તું હે આવ્યો ખટો છે. લે હવે તારું મારે ક્યાં મામા ગોતું. ઉપર હું સરપંચ ને ફોન કરું. ભરે કર્યા ઉપાધિ કરાવી મને. હાલો સરપંચ. બોલો વલજીભાઈ, શું કામ પડ્યું? એ સરપંચ કામ છે ભાઈ, તમે ખાલી મારા ઘરે આવો. વળી પાછું શું કામ પડ્યું તારે? ભાઈ તમે મારા ઘરે આવો એટલે હું બધી તમને સોખોટ કરી દઈશ તમ તારે બરોબર. એ ઓ મેં કો હમણાં આવું જો. હા જલ્દી આવજો. એ ઓ એ ભાઈ હા આમ જો ઓલી થાળી છે ને એ ધોતો નહીં. તું વાલકાન કહેવાનું લઈ જા તાર ઘરે એમના. હવે આપણે બેઠા બેઠા ખાવાનું છે, કાંઈ કરવાનું નથી. ઓર્ડર જ કરવો હવે આપણે. બે ઉભા થાઓ, બે જણની જગ્યા કરો. મારી ને આ તમન ચોટલી ની. હા હા બાપા બેહો બેહો. એ બેહરી જાય બાપા, વચમાં તમન ચોટલી ને બેહરી જાય. ઈ મારે ખોવા માં રે. હા હા વાંધો નહીં. હવે છે ને તઈને છે ને આપણે તમન ચોટલી ને સાચવવાની. હા અને જો પેલો ગજુડો તમને વાંઢા વાંઢા કરતા છે ને તમને. હા હવે એને મેં ઢાંઢો બનાવી દીધો. ઢાંઢો? હે? હા હા સિંહ બાપા. હા હવે ભલે એના બાપા તળિયા કહ્યા કરે તો એનો વ્યવહાર નહીં થાય. હારું કર્યું. ઈ હારું કર્યું બાપા. અને ઓલો દગડો સપનામાં મને છે ને હક નતો લેવા દેતો. ઈ હમો મળ્યો, ઈ જો ગરેડા કાઢતો. વાહ બાપા વાહ, સમન છોટલી તો બાંધવામાં કામ લાગે. હું રામ રામ વાલજીભાઈ. લે આવો સરપંચ આવો. લે તમે હાર આવ્યા લાગે. હવે એમાં થોડું બોલાવવાનું હોય ચા પી લેવાનું હોય. એ સરપંચ એ મારા હારા નથી, મારો છોકરો ગજુડો છે. જો તો ખરી. હે? હા તો તમને એટલે બોલાવ્યા કે આપણે એને ઘેરે જવાનું છે. હાલો તમે કઈ સમજાવો સરપંચ છો એટલે બરોબર શાંતિ થી સમજાવજો. ખીજ વાળતા નહીં. કઈ વાંધો નહીં, તમારું દુઃખ મારું દુઃખ. હાલો ભૂખડીઓ મારું તો માને જ નો, હું માને એનો બાપે માને તમતર. હાલો હા સરપંચ એને કેજો એને કી થોડુંક બોલી ગયો તો ગજુ એને કે હરખું કરી દે ભાઈ એને. હા યા મુંજા તો ને હવે હું આવી જો કે નહીં. હાલો તમતર હું એને કહી દો. હાલો હાલ આપણે બે જઈ સરપંચ લસને તું જા ઘર માં રહેજો. કોઈ જાય છે ની મિની નો. હાલો હા હા બાપા હવે ઊંઘ સડી છે. હા તે કોઈ જાવ એક કામ કરો ને, તમન ચોટલી છે કે નહીં ખાટલાની વ્યવસ્થા કરી નાખો ને. હજી કરી નાખો તઈને એક એક થઈ જાય ને. ઈ વાત હાસી. બેઠો બેઠો લ્યો. હા સરપંચ શું ગુડાણા? કેમ બોલો આમ ધ્યાન રાખ. અમથી તારી બહુ ગામમાં ફાઇટ વધી ગઈ છે. આ વાલજીભાઈ મને કીધું હવે તારી આ બધી માયાજાળ હકી લે તો સારું કહ્યું. હો ભૂકડ એ સરપંચ સરપંચ હોય ને તો ગામના મારા કાંઈ નહીં સમજી લેજો. તારે હવે ગામમાં રહેવું નથી લાગતું એમ. તારો ઘડો ભરાઈ ગયો હવે ભૂકડ. હો લે હજી કઈ ખબર નથી લાગતી. હા એની ખબર પણ હવે સમન સોચલી આને ચમત્કાર દેખાડવો પડશે. સરપંચ નહીં તી ચમત્કાર ચમત્કાર ન હોય એવા એવા ઢોંગ ગતિ બધા બહેન કરી દે ને હકીલ લે માયા તારી. હે સરપંચ ધીમે ધીમે ખીચાવાનું નો, ધીમે ધીમે ફો હલાવાનું છે. હવે ફો હલાવાનું ન હોય હું તમે તી વાલજીભાઈ. સમન સોચલી આ બહુ બોલે છે સરપંચ. નીચે તો જોવો મારે.